नमस्ते विद्यार्थी मित्रों, विमला ऑनलाइन ई क्लास में फरी एक बार तमारू स्वागत है। आज आप कम्पलसरी इंग्लिश BSM 1 एना अभ्यासक्रम विषे जोईशु। तो आज फोटो मूक्यो छे ए प्रमाणे जोजो, आपणी बुकनु नाम छे फेंटसी अ कलेक्शन ऑफ शॉर्ट स्टोरीस। तो आ पुस्तक तमने जे कहेवाय कोईपण बुक स्टोर माथी मळी जशे, अने टेक्स्ट कम गाइड कहेवाय छे। अने एना सिवाय आपणी लाइब्रेरी में आ जे छे ए टेक्स्ट बुक पण तमने मळी जशे, ब्लू कलर नी ए टेक्स्ट बुक छे। हवे आपणे वात करीए छीए कम्पलसरी इंग्लिश में। तो आगळ तमने वात करी थी के जे विद्यार्थी मित्रों BSM 1 प्रथम वर्ष में अभ्यास करे छे, तेओने कम्पलसरी इंग्लिश ए फरजियात आवशे, अने ए त्रणे त्रण वर्ष सुधी आवशे, एटले semester 1, 2, 3, 4, 5, 6 बधामां आवशे। तो खास तो ए वात करवानी के जे विद्यार्थीओ ए धोरण 12 नी अंदर तमे बधा ज अंग्रेजी विषय भणी चूक्या छो, अने कदाच आपणी कॉलेजमां जे कंई अभ्यासक्रम आवे छे એ કદાચ એના સરખામણીમાં બહુ સરળ હશે એવું મારું માનવું છે। અને અત્યાર સુધી જેટલા પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને ગયા છે એ તમામ વિદ્યાર્થીઓનું માનવું છે કે આ અભ્યાસક્રમ એ ધોરણ 12 કરતાં ઘણો બધો સહેલો છે। છતાં પણ એ કેટલાય વિદ્યાર્થીઓ એવા હશે કે જેઓને લાગતું હશે કે ના એ અઘરું છે, તો એવું કાંઈ જ નથી, બરાબર। અને અમે તમને અહીંયા જે રીતે માર્ગદર્શન આપીશું એ રીતે કદાચ તમને હું માનું ત્યાં સુધી વધારે સરળ લાગશે। તમે અત્યાર સુધી સ્કૂલોમાં જે કહેવાય ધોરણ 10, 12 અને આગળ પણ જ્યારે અભ્યાસ કર્યો છે ત્યારે તમે અંગ્રેજીમાં એક એક લીટીના કે 2 લીટીના કે 4 લીટીના કે 5 લીટીના વધારે વધારે કેટલા પ્રશ્નો લખતા હશો, એના જવાબ તમે લખતા હશો। હવે કોલેજ લેવલે કહેવાય કે તમારે એક જનરલ ક્વેશ્ચન લખવાનો છે, Question 1 જે તમારે પૂછાશે પરીક્ષામાં એમાં એક જનરલ ક્વેશ્ચન લખવાનો છે। હવે જનરલ ક્વેશ્ચન તમે ક્યાંથી અને કેવી રીતે લખશો, તો એના માટે આપણી આ જે ફેન્ટસી અ કલેક્શન ઓફ શોર્ટ સ્ટોરીઝ જેનું નામ જ છે ફેન્ટસી, ફેન્ટસીનો અર્થ એવો થાય છે કે કલ્પના, અથવા આપણે કહેવાય કે આપણી કલ્પના શક્તિથી જે કોઈ વાર્તાઓ બની છે, અથવા તો એવા લેખકો છે કે જેઓ એમની કલ્પના શક્તિથી એવી વાર્તાઓ બનાવી છે જે બહુ રસપ્રદ અને મજાની હોય, જેમાંથી આપણને મોરલ ઓફ ધ સ્ટોરીઝ કંઈક ઉપદેશ મળતો હોય, કંઈક શીખવા મળતું હોય, એવા પ્રકારની જે વાર્તાઓ છે એમાંથી આપણને ચોક્કસપણે કંઈક ને કંઈક માહિતી કંઈક ને કંઈક શીખવા મળતું હોય, એ પ્રકારની બધી એ વાર્તાઓ હોય છે। તો આપણે આ ફેન્ટસી અ કલેક્શન ઓફ શોર્ટ સ્ટોરીઝની અંદર આપણે જે અભ્યાસક્રમ છે એ બહુ ટૂંકો અને બહુ સીમિત છે, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે આપણે સેમિસ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે, એટલે પહેલા સેમિસ્ટરનો અભ્યાસક્રમ બહુ ટૂંકો છે। અને એ અભ્યાસક્રમ કેવી કઈ રીતે છે, તો મેં જે તમને આ પુસ્તકમાં બતાવ્યું કે એમાં જે અભ્યાસક્રમ લખેલો છે એ પ્રમાણે, તો અભ્યાસક્રમમાં જે કહેવાય 2011થી સેમિસ્ટર ચાલુ થયું છે આવો, અને હજુ પણ એ સેમિસ્ટર ચાલુ જ છે। તો સેમિસ્ટરમાં તમારે 6 માસનું સત્ર રહેશે, એ 6 માસ દરમિયાન તમારે કમ્પલસરી ઇંગ્લિશની અંદર Unit 1 જે આવે છે એ Unit 1ની અંદર 5 એવા લેસન છે કે જેની અંદર કોઈક મોરલ, કોઈ ઉપદેશ આપતી વાર્તાઓ, શોર્ટ સ્ટોરીઝ જેને ટૂંકી વાર્તાઓ કહી શકાય, આવી ટૂંકી વાર્તાઓ છે, અલગ અલગ લેખકે અલગ અલગ વાત કરી છે અને અલગ અલગ રીતે ટૂંકી વાર્તાઓ આપી છે। તો તમારે આ ટૂંકી વાર્તાઓનો
अभ्यास करवानो छे एना ઉપરથી તમારે એક જનરલ ક્વેશ્ચન અને શોર્ટ ક્વેશ્ચન ના જવાબો આપવાના છે। હવે જનરલ ક્વેશ્ચન જે છે એ તમારે કમસે કમ જે કહેવાય કે 200 થી વધારે શબ્દોમાં એટલે કે 500 શબ્દોની અંદર તમારે એ જનરલ ક્વેશ્ચન લખવાનો રહેશે અથવા એનાથી પણ ઓછા। પણ આ જનરલ ક્વેશ્ચન જે આપણને પાઠના આધારે તમને પરીક્ષામાં પૂછાશે અને લગભગ 12-15 માર્ક્સનો આ જનરલ ક્વેશ્ચન રહેશે। તો કઈ કઈ સ્ટોરીઓ છે આપણા પાઠમાં અને શેની શેની કેટલા લેસન છે એના વિશે આપણે જોઈએ। તો તમને આ બતાવ્યું છે અહીંયા જે રીતે એમાં જુઓ તો સૌથી પહેલાં છે જે સ્ટોરી છે સૌથી પહેલાં એ અ સર્વિસ ઓફ લવ જે ઓ હેનરી દ્વારા લખાયેલી છે। સર્વિસ ઓફ લવ એટલે કે પ્રેમની સેવા, પ્રેમને ખાતર, કલાને ખાતર બે વ્યક્તિઓ છે જેઓ એકબીજાના પ્રેમમાં પડે છે અને પછી તેઓ લગ્ન કરી લે છે અને એકબીજા માટે કેટલો પ્રેમ છે કે આ પાઠમાં કેટલી ઉચ્ચ કોટીનો પ્રેમ છે એ આ પાઠની અંદર આ લેસનની અંદર બતાવવામાં આવ્યું છે। આ ઓ હેનરીની બહુ પ્રખ્યાત અને એક સારા એવા કલા સંગ્રહમાંથી આ લેવામાં આવી છે અહીંયા અને બહુ સરસ મજાની રસપ્રદ વાર્તા છે। બીજું લેસન છે ધ થીફ જેના લેખક છે રસ્કિન બોન્ડ। આ પણ એક રસપ્રદ અને મજાની વાર્તા છે જેની અંદર લેખકે એક છોકરો ચોર બને છે અને કેવી પરિસ્થિતિમાં ચોર બને છે અને કઈ રીતે એનો સુધારો થાય છે, કઈ રીતે એને એક સારા વ્યક્તિના સંગતમાં આવવાથી એનામાં સારા સંસ્કારો રેડાય છે અને એ પોતાની આ ચોરી કરવાની વૃત્તિને છોડી દે છે કાયમ માટે, એના ઉપર એને ઉપદેશ આપતો એક આ સ્ટોરી છે રસ્કિન બોન્ડની। આ પણ ખૂબ મજાની અને રસપ્રદ વાર્તા છે। એના પછી છે માય બ્રધર માય બ્રધર, નોરા બર્કની આ સ્ટોરી છે, આ વાર્તા છે જે પણ ખૂબ રસપ્રદ છે, જેમાં એક ભાઈ પ્રત્યેનો બીજા ભાઈ પ્રત્યેનો જે સ્નેહ છે એના માટે જો કુટુંબ અને ભાઈનો સાથ સહકાર હોય તો દુનિયામાં કોઈ બાબત કોઈ મુશ્કેલી અઘરી નથી, ગમે તેવો કપરા સમયમાં પણ કપરી મુશ્કેલીમાંથી પણ રસ્તો કાઢી શકાય છે એ વાતને પુરવાર કરતી આ પાઠ આપ્યો છે। એના પછી છે ધ ઓપન વિન્ડો જેના લેખક છે સાકી, જેનું મૂળ નામ છે વિલિયમ હેક્ટર યુગો મુન્રો એવું નામ છે। ધ ઓપન વિન્ડો, આપણે આપણા ઘરમાં ઘણી બધી બારીઓ હોય છે પણ આપણે એના વિશે કદી વિચારતા નથી, તો અહીંયા જે વાત છે એ બારી વિશે છે અને આ બારી કોઈ સામાન્ય બારી નહીં, પણ ફ્રાન્સના લોકોના ઘરમાં પહેલાંના સમયમાં જે બારીઓ હતી એમાંથી વ્યક્તિ આખો પસાર થઈ શકે એવડી મોટી દરવાજા જેવી બારીઓ હતી એના વિશે અનેક એ પ્રકારની વાર્તા છે જે કલ્પના ઉપર આધારિત જે થોડી કહેવાય કે ડરામણી પ્રકારની ટેરિબલ પ્રકારની થોડી હોરર પ્રકારની આ સ્ટોરી છે જેને એક નાનકડી છોકરીએ ખૂબ સુંદર રીતે રજૂ કરી છે એની વાર્તામાં, એવું આ લેખકે આ સ્ટોરીમાં રજૂ કર્યું છે। એના પછી છે છેલ્લો અને લાસ્ટ લેસન છે ધ અ ડેઝ વેઇટ, મૃત્યુ એક દિવસ મૃત્યુની રાહ, જેના લેખક છે અર્નેસ્ટ હેમિનવે, તેઓએ પણ ખૂબ સુંદર મજાનો આ લેસન આપ્યું છે અને એમાં એક ગેરસમજ જે એક છોકરાને થાય છે અને એના પિતા દ્વારા તાવ અને જે તાવ માપવાના જે થર્મોમીટર છે સેલ્સિયસનું અને ફેરનહીટ એ બે વચ્ચે શું તફાવત છે, કેટલા તાવમાં
માણસ જીવી શકે અને કેટલા તાવમાં એનું મૃત્યુ થઈ શકે એની ગેરસમજ હોવાના કારણે એક છોકરો ખૂબ મુશ્કેલીમાં મુકાય છે અને એના પિતા દ્વારા એની સમસ્યાનું સમાધાન કરવામાં આવે છે એના વિશેની આખી આ વાત છે। તો આ હતો આપણો યુનિટ 1 જેની અંદર જેને પાર્ટ 1 પણ કહેવાય છે જેની અંદર આટલા 5 લેસન છે। એના પછી છે પાર્ટ ટુની અંદર આપણે ગ્રામર ભણવાનું છે વ્યાકરણ જે તમે આગળ 10મા 12મામાં પણ ભણીને આવ્યા હશો અંગ્રેજી વિષયનો મુખ્ય પાયો છે ગ્રામર। હવે ગ્રામરમાં ઘણા બધા ટોપિક છે પણ અહીંયા માત્ર આપણે સિલેક્ટેડ ટોપિક્સ છે જેમાં જેનો બેઝ કહી શકાય જેને પ્રાઇમરી બેઝ જે પાયો કહી શકાય એવો 3 ટોપિક છે। પહેલો ટોપિક છે આર્ટિકલ, બીજો છે બી હેવ ડુ, બંને ટોપિક જે વ્યાકરણના મુખ્ય પાયો છે, અને ત્રીજો ટોપિક છે ટેન્સ એટલે કે કાળ અને કાળનો પરિચય। તો આટલા આપણો અભ્યાસક્રમ છે, ખૂબ ટૂંકો અભ્યાસક્રમ છે અને જે કહેવાય એન્યુઅલ એક્ઝામમાં તમારે 12-15 માર્ક્સમાં જનરલ ક્વેશ્ચન એક પૂછા છે। આ 5માંથી કોઈપણ 2 લેસનમાં 1ની ઓરમાં 1 જનરલ ક્વેશ્ચન પૂછાશે। એના પછી વ્યાકરણમાં જે કહેવાય એ બધું જ 5-5, 10-10 માર્ક્સની 5-5, 7-7 માર્ક્સની ખાલી જગ્યાઓ આ 3 ટૉપિકમાંથી પૂછાશે અને આ બધામાંથી લગભગ 10-1 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન પણ પૂછાશે। આ રીતનું તમારે એન્યુઅલ એક્ઝામમાં 35 માર્ક્સનું પેપર રહેશે। તો આ હતી આપણા અભ્યાસક્રમની માહિતી કમ્પલસરી ઇંગ્લિશ BSM 1ના વિદ્યાર્થીઓ માટે। આશા રાખું છું કે બધા જ વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે આમાં સમજ પડી હશે અને આપણા જે પેપર છે એને ફાઉન્ડેશન કમ્પલસરી FC 101 એનો કોડ છે બરાબર। તો બધા જ વિદ્યાર્થીઓને ખાસ કે આ વિડીયો લેક્ચરને ખાસ જોજો જેનાથી તમને અભ્યાસક્રમની સંપૂર્ણ માહિતી મળે। ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ વેરી મચ। ફરી એકવાર ઘરે રહો, સલામત રહો, સ્ટે હોમ, સ્ટે સેફ।